ડીસામાં કારગિલ વિજય દિવસની ઉજવણી કરાઈ. ડીસામાં કારગિલ વિજય દિવસની ઉજવણી કરાઈ. ભારત પાકિસ્તાન વચ્ચે 1999માં જમ્મુ કાશ્મીરના કારગિલ ક્ષેત્રમાં યુદ્ધ ખેલાયું હતું, જેમાં ભારતીય સૈન્યએ વિજય મેળવી કારગિલની ટૂંક પર તિરંગો લહેરાવ્યો હતો. જે દિવસને કારગિલ વિજય દિન મનાવવામાં આવે છે, ત્યારે ડીસામાં પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા કારગિલ વિજય દિવસની ઉજવણી કરી વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ભારતીય સૈન્યના વિજય દિન અથવા કારગિલ વિજય દિન 26 જુલાઈએ ભારતના પાકિસ્તાન પર કારગિલ યુદ્ધમાં વિજયને કારણે ઉજવવામાં આવે છે. ઈસવીસન 1999માં કારગિલ વિજય પછી ભારતના તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ આ દિવસને કારગિલ વિજય દિન તરીકે જાહેર કર્યું, જે અંતર્ગત ડીસામાં ભારતીય જનતા પાર્ટી ડીસા શહેર અને ભાજપ યુવા મોરચા ડીસા શહેર અને ડીસા તાલુકા દ્વારા મશાલ રેલી યોજી વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. આ પ્રસંગે જિલ્લા ભાજપ મહામંત્રી સંજય બ્રહ્મભટ્ટ, ડીસા શહેર ભાજપ પ્રમુખ રમેશ દિલવાડિયા, ડીસા યુવા મોરચા પ્રમુખ આશિષ શાહ સહિત હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા. બ્યુરો રિપોર્ટ, ભરઠક્કડ, ડીસા બનાસકાંઠા. આજે ભારતીય જનતા યુવા મોરચો, ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા જિલ્લા દ્વારા સમગ્ર બનાસકાંઠાના તમામે તમામ મંડળોમાં મોટી સંખ્યામાં મશાલ રેલી યોજાઈ. આ મશાલ રેલી 1999માં ભારતનું આપણું કારગિલ યુદ્ધ જે હતું એમાં ભારતે જ્વલંત વિજય પ્રાપ્ત કર્યો હતો. એ આ કારગિલ યુદ્ધને આજે 25 વર્ષ પૂરા થાય છે નિમિત્તે સમગ્ર ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત પ્રદેશ દ્વારા આ કાર્યક્રમ આપવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લા ભાજપના નેતૃત્વમાં તમામે તમામ મંડળમાં આખા જિલ્લામાં મશાલ રેલી કાઢી અને આ વિશ્વયુદ્ધના 25 વર્ષને વીર શહીદોને શ્રદ્ધાંજલિ પૂરી પાડવામાં આવી છે.